રાત્રિ પહેલા ધ્રાંગધ્રા સ્ટેટના અજીતસિંહના પિંચાસી ગામ, એ અજીતસિંહનું ધ્રાંગધ્રાનું ધ્રાંગધ્રા તાબાનું એક નાનકડું ગામ, એ ગામનું નામ પ્રાણગઢ. પ્રાણગઢનો કોળી પટેલ, પ્રાણગઢ થી હાલીન પાળિયાદ બાજુ હાહરે એની દીકરી હતી, ત્યાં જાતો તો આટો દેવા. એ ધ્રાંગધ્રા થી આવેલો. આ વાત કરવાનું કારણ શું સાંભળજો, એ હાલીન જાતો તો એમાં ધ્રાંગધ્રાની હદ પૂરી થઈ, બપોરનું ટાણું, ઉનાળાનો તરદાર ચડકો તપેલો, બહુ તરહ લાગેલી. ધ્રાંગધ્રાની હદ પૂરી થઈને આગળના ગામડા આવ્યા, નોલી નાગડકાન, બહુ તડકો લાગેલો. વિચાર કરે છે ક્યાંક પાણી મળી જાય. એક જુવારની મુઠ્ઠી ભરીને તમે ધરતીની માથે નાખો તો તડ 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 ધાણી ફૂટી જાય, અરણના તુંબલા તૂટી જાય. એક લીલું ઘાસનું તણખલું તોડી ધરતીની માથે નાખો તો છમ છમ પાણી બળી જાય. હથેળીની માલિકો પાણીની અંજળી ભરીને હુરુજ દાડાની હામી રાખો, હુરુજની કિરણો એને સુહી જાય. આવો તડકો તકેલો તપેલો. કોળીને તરહ બહુ લાગી એટલે નોલીના ફાદરમાં નજર પડી તો એક બાજરાની કડબની ઝૂંપડી ને ત્રણ ગોળા હેઠ ભરેલા. પાણી પીધું, આ રાજી થઈ ગયો. બાજુમાં લાકડા પાણા જેવું પીડ્યું, તેના ઉપર બેઠો ને ચલમ જેગવી, ચલમ પીવાનું ચાલુ કર્યું કોળીએ. હવે સાંભળજો, ધ્રાંગધ્રા તાબાનો ધ્રાંગધ્રા રાજ્યના એક નાનકડું ગામ પ્રાણગઢ, એનો કોળી છે, જાય છે પાળિયાદ બાજુ, એની દીકરી હારે છે ત્યાં. ધ્રાંગધ્રાની હદ પૂરી થઈ ગઈ, નોલીના પાદરમાં ચલમ પીવે છે, પાણી પીને બેઠો બેઠો. એ ચલમ પીતો તો એમાં હાતક જુવાનડા આવ્યા નોલી ગામના, અને આવીને આમ જોયું એટલે ખબર પડી ગઈ કે આ કોળી છે. પેલા પહેરવા ઉપર ખબર પડી જતી બધી જ્ઞાતિઓની, અટાણે આપણા બધાયના પહેરવેશ એક થઈ ગયા ને, એટલે ગાડીની વાહે લખવું પડે રાજપૂત, ગઢવી, આહીર, પટેલ. શું કામ ખબર? પરબારો આવીને કોઈ વળગી ન જાય, એમ ખબર પડે કે આ ફલાણાની છે. એમ આ ઓળખાણ પેલા લખવું ના પડતું, પેલા તો પહેરવા ઉપર ખબર પડી જતી કે આ પ્રાંતનો છે ને, આ પ્રાંતની પાઘડી છે ને, આ જ્ઞાતિનો માણસ છે. ઓલા હાથ જુવાનડા નોલીને આવ્યા, સાંભળજો. એને જોયું એટલે ખબર પડી કે આ કોળી છે, એટલે લાકડી, પેલા હથિયારનું બહુ માણસ ને હતું, લાકડી બહુ સારી જોઈ, એટલે કીધું કે આ લાકડી ક્યાંથી લીધી ભાઈ? તો કે બોટાદથી. તો કે લાકડી મૂકી દે ને હાલતો થા. હે? કે લાકડી મૂકી દે ને હાલતો થા. ઓલા જુવાનડા હાથક આવ્યા, એને કીધું. એટલે મિત્રો, એના ધણીનો, એના રાજાનો પોરો ને પાવર કેટલો હોય છે, મારે એ વાત કેવી છે. ચલમ પીતા પીતા હતા હતા કીધું, હું ક્યાંનો છું, કોણ છું? પેલા પૂછો તો ખરા કે તું તમે ન્યાયનો હો, અમને શું ફેર પડે? કેટલા ન્યાય લૂંટી લીધા, મરદના બાસકા થતા હતા ને એને અહીં ભાંગી નાખ્યા છે હાડકા. લાકડી મૂકી દે ને હાલતો થા. બોલાય કીધું, પણ હું પ્રાણગઢ નો છું, કે પ્રાણગઢ હોય તો અમને શું ફેર પડે? અમે કોઈથી બીતા નથી, આ છોકરાને છોકરા દોરવા નહીં આવવા દે, કાપી નાખશું. કે પણ પ્રાણગઢ, કે પ્રાણગઢ હોય તો, કે પ્રાણગઢ ધ્રાંગધ્રામાં આવે, કે ધ્રાંગધ્રુ અજીત. તો કે હા, નથી જોતી લાકડી, અમે તો, તમે તો મારા મહેમાન કહેવા. હવે હવે આ વાત કરવાનું કારણ શું? લાકડી નથી જોતી મારે, અમે તો હાંસતા હતા, દાંત કાઢતા હતા. તેથી કોળીએ કીધું તું, ના ના, કહેતા હો ને તો આ લાકડી છે તમારા ઘરે આવીને મૂકી જાઓ, પણ તમારા નોલી ગામને ગઢ નથી. અને મારા અજીતસિંહ ને ખબર પડી અને મૂળિયા નો ઉખેડી નાખે તો રાજપૂત નો કહેવાય, ભલા માણસ હતો એ અમારો રાજા નો કહેવાય, અમારો રાજપૂત સાહેબ. પ્રજાને આટલો કોરહ રાજા નો હતો એટલે એની વાતો અમે કરી છે, બાકી અમે માઈકાંગલાના ગીત કોઈ દી ગાયા નથી. એનો માણસ એના ગામનો હોય, એનું વસ્તુ કોઈથી બીજાથી ન લેવાય. આજ કોઈ એસપી, ડીએસપી, પીએસઆઈ, પીઆઈ કોઈ આવી બાહેંધરી આપી શકે? મારું નામ દેજો,